આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આજે 29 ફેબ્રુઆરી છે અને આ તારીખ 4 વર્ષમાં એક જ વાર આવતી તારીખ છે. તેને લીપ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વર્ષના આંકડાને 4 વડે ભાગી શકાય તેવા વર્ષને લીપ યર તરીકે ઓળખવામાં આવે છે. આમ તો વર્ષ 365 દિવસનું હોય છે, પરંતુ 2020નું વર્ષ 365 નહીં પરંતુ 366 દિવસનું છે. કારણ કે આ વર્ષ લીપ વર્ષ છે. સામાન્ય રીતે વર્ષનો બીજો મહિનો ફેબ્રુઆરી મહિનો હોય છે અને તેમાં 28 દિવસ હોય છે, પરંતુ જે વર્ષ લીપ હોય છે તેમાં આવતા ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોય છે. આજે પણ 29 ફેબ્રુઆરી છે, જે 4 વર્ષમાં એક જ વાર આવતી હોય છે. આ તો વાત થઈ આજના દિવસની, પરંતુ તમને હવે નવો સવાલ એ થયો હશે કે આવું વળી કેમ થતું હશે. તો અમે તમને જણાવીએ કે આવું કેમ થાય છે. તો સાંભળો, પૃથ્વીની સૂર્યની આસપાસ ફરવા માટે 365 દિવસો નહીં પરંતુ 365 દિવસ ઉપરાંત દિવસના પા ભાગ જેટલો વધુ સમય લાગે છે, એટલે કે 365 દિવસ અને વધારાનો પા દિવસ લાગે છે. આવા પા ભાગની ગણતરી અગવડ ભરેલી હોય છે ત્યારે દર 4 વર્ષે આવા 4 પા ભાગને જોડીએ તો એક દિવસ વધુ જોડી પૃથ્વીના ભ્રમણની ગણનાને સુધારી લેવાય. એમ ન કરીએ તો સૂર્યના પૃથ્વી સાપેક્ષ સ્થાનમાં ગડબડ થઈ શકે, અને એટલા જ માટે દર વર્ષે આ દિવસને જોડીને વધારાનો દિવસ ઉમેરાય છે, જે 366 દિવસનું વર્ષ બનાવે છે. અને આ વધારાનો દિવસ ફેબ્રુઆરી માસમાં જોડવામાં આવે છે, અને આ રીતે લીપ યરનું અસ્તિત્વ સર્જાતું હોય છે. આ દિવસે જન્મેલા કોઈ પણ વ્યક્તિ હોય તો તેમનો જન્મદિવસ મનાવવા માટે 4 વર્ષ સુધી રાહ જોવી પડે છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનો જન્મ પણ 29 ફેબ્રુઆરીના દિવસે થયેલો છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.